नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 14 भरत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ भाग 2 जेमा आज आपणे भाग 4 विषय अभ्यास करवानो छे। भाग 1 2 अने 3 जेमा आपणे भरतना प्राकृतिक भागो के उत्तरनो विशाळ मैदानी प्रदेश, उत्तरनो विशाळ पर्वतीय प्रदेश, द्वीपकल्पीय उच्च प्रदेश, दरिया किनाराना मैदानों अने द्वीप समूहों अंडमान अने निकोबार विषे आपणे विगते अभ्यास कर्यो। हवे आजे आपणे आ भाग 4 नी अंदर खड़कों विषेनो अभ्यास करवानो छे अने खड़कोना विविध प्रकारों एना विषेनो अभ्यास करवानो छे। तो खड़क एटले शू? तो एक थी वधु खनिजोना बनेला संगठित पदार्थने खड़क कहेवामां आवे छे। खड़क एटले शू? तो एक थी वधु खनिजोना बनेला संगठित पदार्थने खड़क कहेवामां आवे छे। अने भूस्तरशास्त्रीओनी परिभाषामां जो आपणे कहीए तो पृथ्वीना पोपड़ा के भूकवचमां आवेला बधा ज घन पदार्थों, भूस्तरशास्त्रीओनी परिभाषामां जो खड़क एटले शू? तो पृथ्वीना पोपड़ामां के भूकवचमां आवेला बधा ज जे घन पदार्थों छे तेने खड़क तरीके ओळखवामां आवे छे। हवे आ खड़कों अति नक्कर एटले के कठण स्वरूपना होय छे। हवे तेमज तद्दन नरम स्वरूपमां पण होय छे। केटलीक जग्याए आ जे पृथ્વીનો પોપડો કે ભૂકવચ છે કેટલીક જગ્યાએ એકદમ નક્કર એટલે કે કઠણ હોય છે, જ્યારે કેટલીક જગ્યાએ નરમ એટલે કે પોચું જોવા મળતું હોય છે। અને આ ખડકો છે એ છિદ્રાળુ અને અછિદ્રાળુ પણ હોય છે। છિદ્રાળુ અને અછિદ્રાળુ વિશે તમે વિજ્ઞાનમાં આગળ અભ્યાસ કર્યો જ છે। તો કેટલાક ખડકો એ છિદ્રાળુ પણ હોય છે અને અછિદ્રાળુ હોય છે, એવી જ રીતે વજનમાં ભારે પણ હોઈ શકે છે અને હલકા પણ હોઈ શકે છે। અને વિવિધ પ્રક્રિયાઓના પરિણામ સ્વરૂપે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે। હવે ખડકો સામાન્ય રીતે નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા નથી, તે મોટે ભાગે એક કરતાં વધારે ખનિજ દ્રવ્યોના બનેલા હોય છે। અને નિર્માણ ક્રિયાને આધારે ખડકોના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવ્યા છે। આ ખડકોના મુખ્ય 3 પ્રકારોમાં પહેલો છે આગ્નેય, બીજો છે પ્રસ્તર ખડકો અને ત્રીજો છે રૂપાંતરિત ખડકો। તો આટલે સુધી ફરી એકવાર જોઈ લઈએ કે ખડક એટલે શું? તો એકથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવામાં આવે છે। હવે બીજી રીતે જોઈએ તો પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીઓની પરિભાષામાં ખડક તરીકે ઓળખવામાં આવે છે। હવે આ ખડકો અતિ નક્કર પણ હોઈ શકે છે અને મૃદુ એટલે કે પોચા પણ હોઈ શકે છે। આ ખડકો છિદ્રાળુ પણ હોઈ શકે છે અને અછિદ્રાળુ પણ હોય છે। એવી જ રીતે આ ખડકો છે એ વજનમાં ભારે પણ હોઈ શકે છે અને હલકા પણ હોઈ શકે છે, એટલે કે વિવિધ પ્રક્રિયાઓના ફળ સ્વરૂપે કે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે। પરંતુ ખડકો એ સામાન્ય રીતે નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા નથી અને મોટે ભાગે એકથી વધુ ખનિજ દ્રવ્યોના બનેલા ખડકો હોય છે। અને નિર્માણ ક્રિયાને આધારે ખડકોના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવેલા છે, આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો। હવે જે ખડકોનું વર્ગીકરણ છે એને આપણે જોઈ લઈએ કે આગ્નેય ખડકોમાં 2 પ્રકારના ખડકો છે, આંતરિક ખડકો અને બાહ્ય ખડકો। પછી પ્રસ્તર ખડકોના મુખ્ય 3 પ્રકારો પડે છે, એમાં પહેલો છે ખડક પદાર્થ નિર્મિત, બીજો છે રાસાયણિક પદાર્થ નિર્મિત અને ત્રીજો છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત। હવે એમાં પણ પેટા ભાગ પડે છે કે ખડક પદાર્થ નિર્મિતમાં કે એના જે કણ રચના છે એને આધારે ખડકોના પ્રકાર પડે છે, તો એમાં રેતીના ખડકો, માટીના ખડકો અને કોગ્લોમરેટ। એના પછી રાસાયણિક પદાર્થ નિર્મિત અને ત્રીજો પ્રકાર છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત, એમાં 2 પ્રકારો પડે છે, ચૂનાના ખડકો અને કાર્બનયુક્ત ખડકો। એવી રીતે ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો। રૂપાંતરિત ખડકોને પણ 2 ભાગમાં વહેંચવામાં આવે છે, સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત ખડકો। તો આ દરેક પ્રકાર વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ। એમાં પહેલું છે આગ્નેય ખડકો, કે આ ખડકોની રચના પૃથ્વીના પેટાળમાં રહેલી
પ્રચંડ ગરમીને કારણે થયેલી છે કે આગ્નેયકડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી એ કારણભૂત છે કે ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા દીખતું હોય છે કે પૃથ્વીના પેટાળની અંદર અતિશય ગરમી રહેલી હોય છે એને લીધે પૃથ્વીનું પેટાળ એ ગરમીથી ધગધગતું હોય છે. આથી અહીં રહેલા જે પદાર્થો છે કે પૃથ્વીના પેટાળની અંદર આવેલા ઘન સ્વરૂપના પદાર્થો જેને આપણે ખડક તરીકે ઓળખીએ છીએ, પરંતુ પૃથ્વીના પેટાળમાં રહેલી અતિશય ગરમી જેને લીધે આ પૃથ્વીના પેટાળની અંદર રહેલા ઘન સ્વરૂપના જે પદાર્થો છે એ અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે અને તે પદાર્થોને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. સમયાંતરે આ જે મેગ્મા છે એ મેગ્મા ઠંડો પડતો જાય છે અને ત્યારે તેના આધારે એમાંથી ખડકોની રચના થાય છે. આ ખડકો છે એ ગરમીની અસરથી બને છે, તેથી તેને આગ્નેય ખડકો અથવા તો અગ્નિકૃત ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આગ્નેય ખડકો બીજા કયા નામે ઓળખાય છે? અગ્નિકૃત ખડકો તરીકે ઓળખાય છે. અગ્નેય ખડકોની રચના કેવી રીતે થાય છે? તો પૃથ્વીના પેટાળમાં રહેલી અતિશય ગરમી જેને લીધે પૃથ્વીના પેટાળમાં રહેલા જે ઘન સ્વરૂપના પદાર્થો છે એ અર્ધપ્રવાહી સ્વરૂપમાં હોય છે, જેને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. અને સમયાંતરે આ જે મેઘમાં ઠંડો પડે છે એમાંથી ખડકોની રચના થાય છે અને એ ખડકોને આપણે આગ્નેય અથવા તો અગ્નિકૃત ખડકો તરીકે ઓળખીએ છીએ. હવે પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓનું અનુમાન છે કે જે આ વિવિધ પ્રકારના ખડકો આપણે જોઈએ છીએ એમાં સૌ પ્રથમ આગ્નેય ખડકોની રચના થઈ હશે એવું ભૂસ્તરશાસ્ત્રીઓ અનુમાન કરી રહ્યા છે. તેથી તેમને પ્રાથમિક અથવા તો આદ્ય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આગ્નેય ખડકોને પ્રાથમિક અથવા તો આદ્ય ખડક તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો પૃથ્વીની જ્યારે નિર્માણ પ્રક્રિયા થઈ ત્યારે સૌ પ્રથમ આગ્નેય ખડકોની રચના થઈ હોવાનું અનુમાન હોવાને લીધે તેને પ્રાથમિક ખડકો અથવા તો આદ્ય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ભારતમાં કયા કયા રાજ્યમાં આ પ્રકારના ખડકો જોવા મળે છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં આ આગ્નેય ખડકો વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં જે વિસ્તારો છે એ મોટાભાગે જ્વાળામુખી વિસ્ફોટનને લીધે એની રચના થયેલી છે, એટલે એ અગ્નિકૃત ખડકોથી જ આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની રચના થઈ છે. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઘણા સ્થળોએ આ આગ્નેય ખડકો જોવા મળે છે. આગ્નેય ખડકોમાં સૌથી વધુ એ ખૂબ જ નક્કર એટલે કે કઠણ સ્વરૂપમાં જોવા મળે છે. પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં એ બહાર આવે છે અને એ ઠંડો પડતા એની રચના થયેલી છે, જેને લીધે એ વધુ નક્કર જોવા મળે છે. અને આગ્નેય ખડકોમાંથી મળતા મુખ્ય ખનિજોમાં ગ્રેનાઇટ એ સૌથી વધુ મહત્ત્વનું ખનિજ છે અને તે અંતઃસ્થ પ્રકારના ખડકનું જાણીતું ઉદાહરણ છે. એવી જ રીતે બેસાલ્ટ ખડકો એ પણ આ પ્રકારના ખડકોનું જ ઉદાહરણ છે. તો આગ્નેય ખડકો એ પૃથ્વીના પેટાળની અતિશય ગરમીને લીધે એની રચના થયેલી છે. પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં એ અતિશય ગરમીને લીધે બહાર આવે છે અને ઠંડો પડે છે, જેના લીધે આગ્નેય ખડકોની રચના થઈ છે. અને આ જે ગરમીની અસરને લીધે આની રચના થઈ છે અને જેને લીધે અને આ પૃથ્વીની જ્યારે નિર્માણ પ્રક્રિયા થઈ છે ત્યારે સૌ પ્રથમ આગ્નેય ખડકોની રચના થઈ હોવાનું અનુમાન છે, જેને લીધે એને આદ્ય ખડકો અથવા તો પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં આ પ્રકારના ખડકો જોવા મળે છે. હવે એના પછી બીજો પ્રકાર છે પ્રસ્તર ખડકો, કે પાણી તથા અન્ય બીજા પરિબળોની અસરથી આ આગ્નેય ખડકો તૂટે છે. આપણી જે ભાષા છે કે જે વિજ્ઞાનની પરિભાષા છે કે સામાજિક વિજ્ઞાનની પરિભાષા છે એમાં આપણે કહીએ કે ખવાણ અને ધોવાણ. ખવાણ એટલે પવન જેવા પરિબળની અસરથી ખોરવાવું એટલે કે એના કણો છૂટા પડવા, અને ધોવાણ એટલે પાણી જેવા પરિબળોની અસરને લીધે કે એના કણો છૂટા પડવા. એટલે જે પાણી તથા અન્ય પરિબળોની અસરથી આગ્નેય ખડકોનું ખવાણ અને ધોવાણ થાય છે, એટલે કે આગ્નેય ખડકો તૂટે છે અને આ તૂટેલા ખડક પદાર્થોનું જે
જે જળમાં નિર્માણ થતું રહે છે અને તેમાં સ્તર રચાતા જાય છે અને આમ ખડક પદાર્થો અથવા તો ખડકનું બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે અને સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા અન્ય સ્તરો વજનમાં દબાણને લીધે તેઓ નીચેના સ્તરોમાં દબાતા જાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તેને આપણે પ્રસ્તર ખડકો તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં કે ખવાણ અને ધોવાણ જેવા પરિબળોની અસરથી કે આગ્નેય ખડકો તૂટતા જાય છે અને આ આગ્નેય ખડકો તૂટતા જાય છે અને જે કોઈક જગ્યાએ જઈને પથરાતા જાય છે અને એની ઉપર થર ઉપર થર થર ઉપર થર પથરાતા જાય છે એવી રીતે પ્રસ્તર ખડકોની રચના થાય છે. હવે આ પ્રસ્તર ખડકોમાં ચીરોડી, ચૂનાના ખડક અને કોલસો એ પ્રસ્તર પ્રકારના ખડકો છે કે જ્યાંથી ચીરોડી એટલે કે જીપ્સમ, ચૂનાનો પથ્થર અને કોલસો મળી આવે છે એ પ્રસ્તર ખડકોના ઉદાહરણો છે. આ પ્રસ્તર પ્રકારના ખડકો એ બિહાર અને ઝારખંડ રાજ્યમાંથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. બિહાર, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાંથી આપણને કોલસો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે એટલે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આ પ્રસ્તર પ્રકારના ખડકો મળી આવે છે અને જેમાંથી કોલસો અને ચીરોડી જેવા ખનિજો વિપુલ માત્રામાં મળી આવે છે. હવે ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો, કે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મ રૂપાંતરિત થઈ જાય છે અને હકીકતમાં એમાં ઊંચું તાપમાન અને ખડકોનું સ્તર, વધુ દબાણ, આ બે મુખ્ય અસરથી પૃથ્વીના પેટાળમાં જે બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું જ સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો બદલાઈ જાય છે અને હકીકતમાં ઊંચું તાપમાન અને ખડકોનું સ્તર, આ બે જે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકો એ તદ્દન નવું જ સ્વરૂપ ધારણ કરે છે અને આ નવા રચાતા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખીએ છીએ. રાજસ્થાનમાંથી મળી આવતા જે ખડકો છે એ રૂપાંતરિત ખડકો છે અને જેમાં આરસપહણ એ ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. તો આગ્નેય ખડકોમાંથી મળતું ખનિજ ગ્રેનાઇટ, પ્રસ્તર ખડકોમાંથી મળતું ખનિજ ચૂનાનો પથ્થર, કોલસો અને જીપ્સમ અને રૂપાંતરિત ખડકોમાંથી મળતું ખનિજ આરસપહણ. હવે આપણે ખનિજો વિશે અભ્યાસ કરવાનો છે કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ એટલે શું? તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે મળી આવે છે. તો ખનિજો કેટલા સ્વરૂપે મળી આવે છે? ત્રણ. કયા કયા? ઘન, પ્રવાહી અને વાયુ. કેટલાક ખનિજો છે સપાટી પરથી મળી આવે છે તો કેટલાક ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. હવે ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના ઉપર આધાર રાખે છે. આપણે જોયું કે કેટલાક જે ખડકો છે એ કઠણ છે એટલે કે એકદમ કેટલાક મૃદુ છે, કેટલાક એકદમ નક્કર ખડકો છે, કેટલાક છિદ્રાળુ છે, કેટલાક અછિદ્રાળુ છે. એટલે ખડકોની કણ રચનાને આધારે વિવિધ પ્રકારના ખનિજોનું નિર્માણ થાય છે. તો ખનિજો એ પૃથ્વીની સપાટીને ભૂસ્તરીય રચના ઉપર આધાર રાખે છે. કયા પ્રકારનો ખડક છે એના ઉપરથી આપણને ખનિજ પ્રાપ્ત થઈ શકે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે આગ્નેય પ્રકારના ખડકોમાંથી મળી આવતા ખનિજો છે. હવે ખનિજ તેલ, કુદરતી વાયુ, કોલસો વગેરે પ્રસ્તર પ્રકારના ખડકોમાંથી મળી આવતા ખનિજો છે. જ્યારે સ્લેટ, આરસપહાણ અને હીરો એ રૂપાંતરિત ખડકોમાંથી મળી આવતા ખનિજો છે. તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. આ ખનિજો પૃથ્વીની સપાટી પરથી કે પૃથ્વીના પેટાળમાંથી આપણને ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે.
खनिजो ए जे पृथ्वीनी सपाटीनी जे भूस्तरीय रचना छे एना ऊपर आधार राखे छे। हवे आग्नेय प्रकारना खड़कोमांथी मळती खनिजो कई कई छे? तो लोखंड, तांबू, सोनू, चांदी, जसत वगैरे आग्नेय प्रकारना खड़कोमांथी मळती खनिजो छे। तो कोलसो, खनिज तेल अने कुदरती वायु ए प्रस्तर प्रकारना खड़कोमांथी मळती खनिजो छे। ज्यारे स्लेट, आरस पहाण, હીરો વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળતી ખનિજો છે। હવે ખનિજોનું વર્ગીકરણ કે આપણે રોજિંદા જીવનમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે આપણે કરીએ છીએ। ખનિજોનું સર્વમાન્ય વર્ગીકરણ કરવું શક્ય નથી, જેને લીધે ખનિજોનું સામાન્ય વર્ગીકરણ કરવામાં આવ્યું છે। તો રોજિંદા જીવનમાં આશરે લગભગ 200 જેટલી ખનિજોનો આપણે સીધી કે આડકતરી રીતે ઉપયોગ કરીએ છીએ। સર્વમાન્ય વર્ગીકરણ શક્ય નથી, જેને લીધે સામાન્ય વર્ગીકરણ કરવામાં આવેલું છે। તો ખનિજોનો ધાતુમય ખનિજો બે પ્રકારો પાડવામાં આવ્યા છે, ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો। કે ધાતુમય ખનિજોમાં ચાર છે, કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો। હવે કિંમતી ધાતુમય ખનિજોમાં સોનું, ચાંદી અને પ્લેટિનમનો સમાવેશ થાય છે। હવે હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમનો સમાવેશ થાય છે। જ્યારે સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ વગેરે ખનિજોનો સમાવેશ થાય છે। જ્યારે મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમનો સમાવેશ થાય છે। તો ખનિજોને બે ભાગમાં વહેંચવામાં આવે છે, ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો। એમાં ધાતુમય ખનિજોના ચાર ભાગ પાડવામાં આવ્યા છે, કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો। એમાં કિંમતી ધાતુમય ખનિજોની અંદર સોનું, ચાંદી અને પ્લેટિનમનો સમાવેશ થાય છે। હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમનો સમાવેશ થાય છે। સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજોમાં લોખંડ, તાંબુ, જસત, કલાઈ અને નિકલનો સમાવેશ થાય છે। જ્યારે મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ અને ટંગસ્ટન તેમજ વેનેડિયમનો સમાવેશ થાય છે। હવે અધાતુમય ખનિજો કે અધાતુમય ખનિજોમાં ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરો વગેરે અધાતુમય ખનિજો છે। તો અધાતુમય ખનિજોમાં શેનો શેનો સમાવેશ થાય છે? તો ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરો વગેરે ખનિજોનો અધાતુમય ખનિજોમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એના પછી ત્રીજું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો। તો સંચાલન શક્તિ માટે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, યુરેનિયમ અને થોરિયમ। તો સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો કઈ કઈ છે? તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ। હવે આ ખનિજોનું ક્ષેત્રીય વર્ગીકરણ કે કયા રાજ્યમાંથી મળે છે? તો લોખંડ આપણને ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશમાંથી મળે છે। એના પછી મેંગેનીઝ કે આપણને કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાંથી મળે છે। પછી તાંબુ એ આપણને ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી મળે છે। બોક્સાઇટ આપણને ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી મળે છે। એના પછી સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાતમાંથી મળે છે। એના પછી અબરક આપણને આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી પ્રાપ્ત થાય છે। અને ચૂનાનો ખડક એટલે કે ચૂનાનો પથ્થર આપણને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને
हिमाचल प्रदेश माथी मळे छे। तो खनिजों ने मुख्य त्रण भाग में वेचवामां आवी छे, धातुमय खनिजों, अधातुमय खनिजों अने संचालन शक्ति नी खनिजों। अने कई जे मुख्य खनिजों छे कया राज्य माथी मळे छे एना विषे पण आपणे अभ्यास कर्यो। हवे जमीननुं निर्माण केवी रीते थाय छे अने जमीनना प्रकारो विषे आपणे आवता विडियोमां जोईशुं।